नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ પંથકમાં ઉમંગ અને ઉત્સાહના વાતાવરણમાં ઈદની થયેલી ઉજવણી। ભરૂચ પંથકમાં હર્ષ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઈદના પર્વની ઉજવણી કરાઈ। શ્રી પરશુરામ જયંતી અને અખાત્રીજની ઉમંગભેર થયેલ ઉજવણી। બાઇક રેલી તેમજ મેડિકલ કેમ્પનું થયેલું આયોજન। अंकलेश्वर खाते रमजान ईदनी उत्साहपूर्वक माहौल में शांतिपूर्ण रीते उजवणी कराई। ईदगाह मैदान खाते ईदनी नमाज अदा करी एकमेक ने शुभेच्छाओं पाठवी। भरूच जिला एसपी डॉक्टर लीना पाटिल उपस्थित रहा। हासोटना वमलेश्वर खाते 1.90 करोड़ ना खर्चे नवा रोड अने संरक्षण दीवाल अने नाना पुल नु निर्माण थशे। निर्माण थनार विकासना कामों नु खातमुहूर्त धारासभ्य ईश्वरसिंह पटेल हस्ते करवामां आव्युं। ભરૂચ પંથકમાં હર્ષ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। શુક્રવાર તારીખ 21 એપ્રિલ 2023 રોજ રમઝાનનો છેલ્લો અલવિદા રોજો પણ રાખવામાં આવ્યો હતો। ઇફતાર બાદ ઈદનો ચાંદ નજરે પડતા આજરોજ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી છે। ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે। ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી જાય છે અને ઘર આંગણે પણ ઈદની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ જાય છે। ઈદના દિવસે લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જાય છે અને નમાઝ પણ અદા કરે છે અને અલ્લાહને શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરે છે। દેશના વિવિધ ભાગોમાં આવેલી મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવે છે। મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી ધરાવતા ભરૂચમાં પણ ઈદગાહના મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરાઈ હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं हाफिज अबरार हुसैन नाजिक हुसैन सुजनी वाला भरूच ईदगाह जनरल सेक्रेटरी भरूच नायब शहर काजी भरूच शहर खतीब की जानिब से भरूच की तमाम आवाम को दिली तह दिल से ईद की मुबारकबाद दे रहा हूँ। और भरूच ईदगाह वक़्फ़ के प्रमुख जनाब हाजी लाल भाई शेख फहीम भाई शेख सैयद मुजीबुररहमान साहब और जनाब यूसुफ भाई वैद और जितने भी जिम्मेदार हजरात हैं तमाम की जानिब से दिली ईद मुबारक दे रहा हूँ। यही दुआ कर रहा हूँ आज के इस मुकद्दस दिन में कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर में, हमारे सूबे गुजरात, हमारे मुल्क हिंदुस्तान में हमेशा कायम व दायम सुलह शांति और अमन व अमान का माहौल कायम दायम रखे और हमारे मुल्क को तरक्की याफ्ता मुल्कों में शामिल करे, यही दुआ कर रहे हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। ભરૂચ જિલ્લામાં આજે ઈદના તહેવારની અને પરશુરામ જયંતીના તહેવારની ખૂબ શાંતિપૂર્ણ રીતના ઉજવણી થઈ રહી છે। તમામને હું ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પરશુરામ જયંતીની પણ શુભકામનાઓ પાઠવું છું। સમગ્ર જિલ્લામાં ઈદગાહ ખાતે નમાઝ શાંતિપૂર્ણ રીતના પૂરી થયેલ છે અને પ્રોપર પોલીસનો બંદોબસ્ત લગાવવામાં આવેલ છે, જેમાં DYSPs, PIs અને પોલીસના કર્મચારીઓ અને માણસો સાથે સાથે SRPની પણ કંપનીનો બંદોબસ્ત લાગેલ છે। આજનો તહેવાર બંને કમ્યુનિટી માટે ખૂબ જ શાંતિપૂર્ણ રહેશે અને તમામને હું શુભેચ્છાઓ પાઠવું છું। આજે શ્રી પરશુરામ જયંતી તેમજ અખાત્રીજની ઉજવણી ભરૂચ પંથકમાં ઉમંગભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી। શ્રી પરશુરામ જયંતી નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા એકમ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલી ગુડવિલ સ્કૂલ શ્રવણ ચોકડીથી થઈ નગરના શક્તિનાથ નગરપાલિકા પાંચબત્તી ચકલા થઈ ભૃગુરુષિ મંદિર ખાતે પહોંચી હતી। બાઇક રેલીનું પ્રસ્થાન ધારાસભ્ય DK સ્વામી, BDMAના પ્રમુખ હરીશ જોશી અને શીતળ માતાના મંદિરના મહંત દામોદરજી ગુરુ કપિલગીરીએ કરાવ્યું હતું, જ્યારે શ્રી પરશુરામ સંગઠન ભરૂચના ઉપક્રમે ભૃગુરુષિ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે હોમિયોપેથી અને આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્થાપક હરીશ પુરોહિત,
તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ખાતે ગરીબોને વિનામૂલ્ય ભોજન કરાવતા ચિંતન પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે અખાત્રીજનું પણ આગવું મહત્વ હોવાથી નવા ધંધા અને રોજગારની શરૂઆત કરાઈ હતી। આ ઉપરાંત દાન પુણ્યના કાર્યો પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસવાળા ડોક્ટર લીના પાટીલે તમામ પર્વ અંગે શુભકામનાઓ પાઠવી હતી। અંકલેશ્વર ખાતે રમજાન ઈદની ઉત્સાહપૂર્વક માહોલમાં ઈદગાહના મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા SP લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે। એક માસ સુધી રોજા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। રમઝાન ઈદ અને પરશુરામ જયંતિ તહેવારો સાથે આવ્યા હોવાથી અંકલેશ્વર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસવાળા ડોક્ટર લીના પાટીલે પણ અંકલેશ્વરના ઈદગાહ મેદાન ખાતે આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જોકે સંપૂર્ણ શાંતિ અને ભાઈચારાના માહોલ વચ્ચે ઈદના પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી। हमारा माह रमज़ान जो अभी गुज़रा उसमें यही तालीम दी गई थी कि एक इंसान दूसरे इंसान को किस तरह समझ सकता है। सुबह सादिक के वक्त से लेकर ग़ुरूब आफ्ताब तक, अगर इसी चीज़ को हिंदी में कहूँ तो सूर्योदय से लेकर, यानी सुबह सादिक से लेकर ग़ुरूब आफ्ताब यानी सूर्यास्त तक इंसान भूखा रहता है, प्यासा रहता है। वो इसीलिए रखा जाता है ताकि उसको महसूस हो, रियलाइज़ हो कि भूख और प्यास ये कितनी ख़तरनाक चीज़ होती है, इंसान की बर्दाश्त और सहन के बाहर की चीज़ होती है। लिहाजा इस महीने में ये तालीम दी गई है कि भूखों और प्यासों का ख्याल रखो, उन्हें खिलाते रहो, उन्हें पिलाते रहो। और कहा गया किसी को खिलाना पिलाना ये बहुत बड़ी नेकी है, एक तो ये। दूसरा, ज़कात अदा करने का हुक्म दिया गया, 100 रुपये पे 2.5 रुपया ज़कात अदा करने के लिए कहा गया। ये भी एक तालीम थी कि तुम गरीबों को इस तरह देते रहो। सिर्फ रमज़ान में तालीम दी गई, लेकिन ये तालीम ज़िंदगी भर के लिए है कि जहाँ भी तुम्हें कोई गरीब नज़र आए, कोई दुखियारा इंसान नज़र आए, उसको अपने हाथ से उसको खुश करते रहो। ये सारी चीज़ें रमज़ान शरीफ में रोज़ा रखने वाले, रात को इबादत करने वाले, उनको सिर्फ भूखा प्यासा रहने की तालीम नहीं दी जाती, सिर्फ नमाज़ पढ़ने की तालीम नहीं दी जाती। वो तो अल्लाह ने उसको तो फ़र्ज़ करार दिया है, वो तो करना ही है, साथ साथ मानव जात की सेवा किस तरह हो सके, इंसानियत की खिदमत किस तरह हो सके, ये रमज़ान शरीफ का पैगाम था। वही आज हमने लोगों को सुनाया ईद के सरमन में और ईद के खुतबे में, हमने लोगों को यही बताया कि गरीबों, मिस्कीनों और जहाँ रहो, जिस जगह भी रहो, अपना भी ख्याल रखो, अपने घर वालों का ख्याल रखो, अपने पड़ोस वालों का ख्याल रखो, अपने मोहल्ले वालों का ख्याल रखो, अपने शहर वालों का ख्याल रखो, अपने सूबे वाले का ख्याल रखो, अपने राज्य, अपने स्टेट वालों का ख्याल रखो। और तुम्हें अल्लाह ने बहुत दिया है दौलत, तो फिर पूरे मुल्क का ख्याल रखो। ये इस्लाम की और रमज़ान की तालीम थी जो आज हमने सिखाई आप तमाम लोगों को, पूरे हिंदुस्तान के वासी। आजना ईद अने परशुराम जयंतीना तहेवार निमित्ते हूँ तमामने ईदनी शुभकामनाओं पाठवु छूँ अने परशुराम जयंतीनी पण शुभकामनाओं पाठवु छूँ। भरूच जिल्ला खाते ईदनी नमाज, सवारनी जे नमाज होय छे, शांतिपूर्ण रीतना पूर्ण थयेली छे। आ साथे साथे परशुराम जयंती ने लईने शोभायात्राना पण बंदोबस्त गोठववामां आवेला छे। आखा जिल्लामां खूब शांतिपूर्ण रीते तहेवारनी उजवणी थई रही छे। 5 DYSP અને અધિકારીઓ સાથેનો અને SRPની કંપની સાથેનો બંદોબસ્ત જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવ્યો છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થઈ રહી છે। આભાર। હાસોટના વમલેશ્વર ખાતે 1.90 કરોડના ખર્ચે નવા રોડ અને સંરક્ષણ દિવાલ અને નાના પુલનું નિર્માણ થશે।
नर्मदा संगम स्थान एवं हांसोटना दरियाकांठे नर्मदा पर लई जता होड़ीघाटना विकास माटे तेमज दरियाना पाणीमां थता मार्गना धोवाण अटकाववा माटे स्थानिक धारासभ्य ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્ય સરકારમાં તેમજ સાંસદ મનસુખ વસાવાનું ધ્યાન દોર્યું હતું। જે રજૂઆત ફળીભૂત થતા સરકાર દ્વારા હોળીઘાટ સુધીના સંરક્ષણ દિવાલ સાથેના માર્ગ તેમજ વચ્ચે એક નાના પુલ અને એક નાળાના નિર્માણ માટે 1.90 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે। જે બાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા કામગીરી શરૂ કરતા પૂર્વે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી। સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી તથા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ગ્રાન્ટમાંથી 1.90 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર હોળીઘાટના રસ્તા, પ્રોટેક્શન વોલ અને પુલિયાની અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો અને વમલેશ્વર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી દર વર્ષે લાખો પરિક્રમાવાસીઓ માં સલીલા નર્મદાની પરિક્રમા પગપાળા તથા વાહનો દ્વારા કરતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે। ત્યારે હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ સુધી તેનો છેલ્લો પડાવ હોય છે અને વમલેશ્વર હોળીઘાટથી હોળીમાં બેસી મીઠી તળાઈ પેલેપાર જતા હોય છે। ત્યારે અમલેશ્વર ગામની હોળીઘાટ સુધી પહોંચવા માટે પરિક્રમાવાસીને અગવડ પડતી હતી, જે નિર્માણ બાદ હવે દૂર થશે। રમઝાન માસ ખુદાની બંદગી માટેનો મહિનો હોય છે। રોજા રાખી ખુદાની બંદગી કરવામાં આવે છે। રોજાના કઠિન નિયમો પાળવાના હોય છે। મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ રૂપે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે। ત્યારે મૂળ ભરૂચના અને હાલ સાઉથ આફ્રિકા ખાતે રહેતા મોડલ, એક્ટર અને બોડી બિલ્ડર અશફાક બેંડવાલાએ ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ દેશ દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારો બની રહે તેવી દુઆઓ ગુજારી હતી। અસલામ અલેકુમ, મેં હું સેસ, મોડલ, બોડી બિલ્ડર અને એક્ટર્સ। ઈદ મુબારક, બહોત બહોત આપ સબકો મે ઈદ મુબારક। મેં હું સાઉથ આફ્રિકા સે ઓર આપ સબકો મેં વિશ કરતા હું દુનિયા મે જીતને ભી મુસલમાન હૈ ઉન સબકો મેરી ઓર એસએએસ ફેમિલી કી તરફ સે બહોત બહોત ઈદ મુબારક। ઇસ સાલ મેરા 31 યર્સ એતિકાફ અલહમદુલ્લાહ ખતમ હુઆ ઓર મેરી નિયત હૈ કે જિંદગી ભર જબ તક અલ્લાહ ને જિંદગી દી હૈ તબ તક એતિકાફ કરુંગા। તો મેરે લિયે ખાસ દુઆ કરના और जितने लोग एहतिकाफ में बैठे हैं मक्का, मदीना, मस्जिद अक्सा और दुनिया में कहीं पे भी, हर उम्मीद लेके बैठा है अल्लाह उन सब की तमाम जायज तमन्ना पूरी करे। अल्लाह ताला जो बैठने की नियत करते हैं अल्लाह ताला अगले साल उनको सबको बिठाए, मक्का मदीना बिठाए। मेरे भाइयों, जितने भी अपने माँ बाप है उनकी खिदमत करे, लुक आफ्टर करे। बस मैं यही चाहता हूँ, ईद का दिन है, खुशियां मनाए, एक दूसरे को हेल्प करे और दुआ करे कि दुनिया में जो मुसीबतें, जो परेशानी, जो तकलीफें आ रही है, अल्लाह ताला हम सबको उस मुसीबत से अल्लाह हमारी हिफाजत करे और हर बीमार को शिफा दे। और अल्लाह जो बे औलाद है अल्लाह उनको औलाद नसीब करे। અલ્લાહ જિનકી સાદિયા ની હોઈ અલ્લાહ ઉનકે લિયે નેક જોડા નસીબ કરે। નબીપુરમાં ઈદ ઉલ ફિત્રની શાંતિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। નબીપુર પોલીસે બંદોબસ્ત રાખ્યો હતો। મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ રૂપે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ રમઝાન ઈદની શાંતિમય વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી। ગામના અબાલવૃદ્ધો, યુવાનો અને બાળકોએ ગામમાં આવેલ ઈદગાહ ખાતે સવારે ઈદની નમાઝની રસમ પૂરી કરી હતી। નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શાંતિમય વાતાવરણ ડહોળાય નહીં તે માટે નબીપુર પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો, તેમજ પીએસઆઈ કેએમ ચૌધરીએ નબીપુર ગામના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। નાના નાના બાળકો પણ રમઝાન માસમાં રોજા રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે। જેમ કે રતનપુર ગામના સિદ્ધિ સાઉદ સરફરાઝે સમગ્ર રમઝાન માસમાં રોજા રાખી બંદગી કરી હતી। રમઝાન માસ ખુદાની બંદગી માટેનો મહિનો હોય છે। રોજા રાખી ખુદાની બંદગી કરવામાં આવે છે। રોજાના કઠિન નિયમો પાળવાના હોય છે, તેમજ આવા કઠિન નિયમો પાળી નાના બાળકો પણ રોજા રાખી રહ્યા છે। જેમ કે રતનપુરના સિદ્ધિ સાઉદ સરફરાઝભાઈ, કે જેમની ઉંમર માત્ર 7 વર્ષે, તેમણે આખા રમઝાન માસના તમામ રોજા રાખી ખુદાની ઈબાદત કરી હતી। આ તમામ દિવસો દરમિયાન દરરોજ નિયમિત નમાઝ અદા કરી હતી, તેમજ તમામ નિયમોનું પાલન કર્યું હતું। નાના બાળકની આવી અદ્ભુત બંદગી કરવાનું મનોબળ અને શક્તિ અંગે લોકો કહી રહ્યા છે કે આ અદ્ભુત ઈબાદત છે। સાઉથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 2 ધોરણમાં અભ્યાસ કરે છે। સમગ્ર ગામમાં આ નાના બાળકનું અભિવાદન કરવામાં આવ્યું હતું। યાલા મેરો પૂરો મહિનો કે રોજો કો કબૂલ ફરમા ઓર પૂરે રોજો કી બરકત સે હિન્દુસ્તાન કો મુસીબત કો દૂર ફરમા। આમીન।
અંકલેશ્વર ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। આજે પરશુરામ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે ભવ્ય શોભાયાત્રાનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી તેમજ વિપ્ર ફાઉન્ડેશન દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું બપોરે 3:30 કલાકથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ઉપરાંત દક્ષિણ ઝોનના બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં નવજીવન ગ્રાઉન્ડ દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ દ્વારા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે નવજીવન ગરબા ગ્રાઉન્ડથી નીકળી જલધારા ચોકડી, સરદાર પાર્ક, પોલીસ સ્ટેશન ચોકડી, નવસર્જન બેંક, માનવ મંદિર, હવેલી ચોક, જોગર્સ પાર્ક, ગટ્ટુ ચોકડી, સરદાર પાર્ક, 500 ક્વાર્ટર્સ સિટી સેન્ટરથી ગોલ્ડન પોઈન્ટ ચોકડી થઈ નિયમ ચોકડીથી ગાર્ડન સિટી પાર્ટી પ્લોટ ખાતે વાજતે ગાજતે પહોંચી હતી, જ્યાં સમાજના લોકો બ્રહ્મભોજનો લહાવો લીધો હતો। આ પ્રસંગે દક્ષિણ ઝોનના પ્રમુખ લલિત શર્મા, ઉપપ્રમુખ પ્રવીણ તરૈયાએ વિશેષ હાજરી આપી હતી। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી તેમજ વિપ્ર ફાઉન્ડેશન પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કરભાઈ આચાર્ય, મહિલા પ્રમુખ હિલાબેન જોશી, યુવા પ્રમુખ આકાશ રાવલ, વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારીખ, મહામંત્રી કે આર જોશીએ સમગ્ર શોભાયાત્રાને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી। જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોજા રાખવામાં આવતા હોય છે। રમઝાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે। આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા સવારના ઈદ મનાવાતી હોય છે। ઈદ એટલે ખુશીનો તહેવાર, શાંતિ ભાઈચારોનો સંદેશ લઈને આવતા ઈદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે। આજરોજ જંબુસર પંથકમાં રમઝાન ઈદના પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। દરેક મસ્જિદો, ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરાઈ હતી અને ગામ તેમજ તાલુકામાં અમન શાંતિ ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી અને એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી તથા ધાર્મિક વડાઓ મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। અત્યારે ઉલ્લેખનીય છે કે વિતેલા 2 વર્ષોમાં કોરોના મહામારીને લઈને તહેવારોની ઉજવણી શક્ય બની ન હતી, ત્યારે માહોલ પૂર્વવત બનતા તહેવારોની ઉજવણીનો ઉત્સાહ અનેરો જોવા મળતો હતો। આ સહિત જંબુસર, મગરાંધી, ભાગોળ, ટોપેક્સ ટેલર્સ પાસે રઝાએ મુસ્તુફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન અગ્રણી સુલેમાન આઈ દોલા સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી જંબુસર, પીઆઈ પીએસઆઈ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સહાય પ્રમુખ ચંદ્રકાંત પટેલ, પાલિકા સદસ્યો પ્રભુદાસ મકવાણા સહિત ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કમિટી મેમ્બરો દ્વારા એકબીજાને ગળે મળી મોં મીઠું કરાવી એકબીજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે અનિસભાઈ વકીલ, સાકીરભાઈ મલેક, ઇમ્તિયાઝ હુસેન સૈયદ, અનવર બાપુ સહિત ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા। ગામમાં સુલે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઈદનો પવિત્ર તહેવાર હોય અને રજાએ મુસ્તફા યંગ કમિટી તરફથી અનુલક્ષીને એક ઈદ મિલન સમારંભનું આયોજન કરવામાં આવે, આ આયોજનની અંદર હું પોલીસ સ્ટાફનો નમ્ર પ્રમાણે ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ આપણી જંબુસર નગરપાલિકા તરફથી જે કંઈ સેવાઓ આપી અને એ લોકો જે કંઈ મહેમાનો બનીને અમારે ત્યાં આવ્યા તેમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને પોલીસ સ્ટાફે પણ રમઝાન માસ દરમિયાન ખાસ એવો સહકાર આપી અને સારી રીતના રમઝાન માસ પસાર થયા તે બદલ ખૂબ ખૂબ તમામ મહેમાનોનો હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવી પ્રેમ ભાવના જળવાઈ રહે અને આપણા ભારતની એકતા અને અખંડિતતા મેન્ટેન થાય તે બદલ હું સૌને સહકાર કરવા બદલ આભાર માનીશ। થેન્ક્યુ। મોટામિયા માંગરોલ મુકામે રમઝાન ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે મોસાલી તેમજ આજુબાજુના ગામોમાં રમઝાન ઈદની શાંતિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી। માંગરોળની ફલા મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરાઈ હતી અને દુઆઓ ગુજારવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે માંગરોળ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગામના સૌ લોકોએ, વૃદ્ધો, યુવાનો અને બાળકોએ સવારે ઈદની નમાઝ પઢી હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। આજના આ ખુશીના પર્વ નિમિત્તે ઈદ ઉલ ફિત્ર જે અમારા મુસ્લિમ સમાજનો તહેવાર છે, આ ખુશીના મોકા પર સમગ્ર ગુજરાત અને ભારત દેશના તમામ મુસ્લિમ બિરાદરો, તમામ મારા હિન્દુ ભાઈઓ ને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આપણા દેશમાં અમન શાંતિ અને પ્રેમનો સંદેશો આજના તહેવાર નિમિત્તે હું આપવા માગું છું અને બધા ભાઈચારાથી રહે અને આપણા દેશમાં જે કોમી એકતાનું આપણો દેશ પ્રતીક છે એ રીતના આજે આપણે સૌ સાથે મળીને આ તહેવાર મનાવીએ
એ શુભેચ્છા સાથે વિરમું છું। નર્મદા જિલ્લાના રાજપીપળા નગર ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। રાજપીપળા શહેરના આરબટેકરાની નુરાની મસ્જિદમાં રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ અદા કરી નુરાની મસ્જિદના પેશ ઇમામ તરફથી ભારત દેશમાં સુખચેન અને શાંતિ રહે, દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ મુસ્લિમ સમાજના લોકો કબ્રસ્તાન ગયા હતા, જ્યાં પોતાના સ્વર્ગવાસ થયેલ પરિવારજનોની કબર પર ફૂલ ચઢાવી ફાતિયા પડતા જણાયા હતા। तमाम आलम इस्लाम को ईद उल फितर की मुबारकबादी पेश करता हूँ और हमारे लिए अल्हम्दुलिल्लाह ये खुशी का दिन है, खुशी का मौका है। अल्लाह तबारक व ताला ने हमें इस खुशी का इजहार करने के कई तरीके अता फरमाए हैं। गरीबों मिस्कीनों पर खर्च करना, फ़कीरों को खाना खिलाना, अल्लाह तबारक व ताला हमें ज़्यादा से ज़्यादा गरीबों फ़कीरों और मिस्किनों पर खर्च करने की तौफीक अता फरमाएँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। पहले तो मैं सबको ईद की मुबारकबाद पेश करता हूँ। ये जो आज ईद की खुशी मनाई जा रही है पूरे हिंदुस्तान में नहीं बल्कि पूरी दुनिया में, आज खुशी का दिन है। मुसलमानों के जो महीना माह रमज़ान मुबारक हमसे रुख्सत हुआ है, उसकी खुशी में हमके अल्लाह ताला ने ये दिन अता फरमाया है। उसी दिन तमाम मुसलमान मस्जिदों में जाकर अल्लाह ताला का शुक्रिया अदा करते हैं, नमाज अदा करते हैं और तमाम लोगों के लिए दुआए खैर फरमाते हैं और अल्लाह ताला की बारगाह में हम मुसलमान मस्जिदों से ये दुआ करते हैं कि हमारे मुल्क हिंदुस्तान को तरक्की हो, तरक्की अता फरमाए और तमाम जो मजहब के लोग हैं, तमाम मजहब के लोगों को आपस में इत्तेफाक इत्तेहाद से रहने की तौफीक अता फरमाए और तमाम हिंदुस्तानी को एक और नेक बनाए। तमाम मुसलमानों को जितना मजहब के लोग हैं हिंदुस्तान में अच्छी तरह रहे, जो भी कुछ हिंदुस्तान हमारे मुल्क में कुछ हो रहा है उसको अल्लाह ताला दूर फरमाए और आपस में भाईचारा और इत्तेहाद अता फरमाए और हमारा मुल्क आगे कामयाबी और तरक्की अता फरमाए। આમોદ પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં રોજા રાખી આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસમાં આખો માસ રોજા રાખી ખુદાની બંદગી કરી કલામે પાકની તિલાવત કરી પોતાના રબને રાજી કરતા હોય છે અને દુઆઓ પણ માંગતા હોય છે। આ રમઝાન માસ પૂરો થવાના પ્રથમ દિવસે ઈદનો તહેવાર મનાવવામાં આવે છે, જે દિવસે આમોદ પંથકની અલગ અલગ મસ્જિદમાં નમાઝ અદા કરી એકબીજાને ભેટી ઈદની ખુશી વ્યક્ત કરી હતી અને આ દુનિયા છોડી ગયેલ પોતાના સગાવાલાને કબ્રસ્તાને જઈ ફાતિયા અર્પણ કરે છે। આમોદ પંથકમાં ઈદનો તહેવાર મનાવવા માટે મુસ્લિમ બિરાદરો સાથે આમોદ પંથકના હિન્દુ સમાજના આગેવાનો મનીષભાઈ પટેલ, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ, પ્રફુલભાઈ પટેલ, મુકેશભાઈ શાહ, હસુભાઈ ભીમપુરાવાળા, મહેન્દ્રભાઈ દેસાઈ વગેરે આગેવાનોએ પણ મુસ્લિમ બિરાદરોને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। આમોદ પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। હાંસોટમાં આવેલ દારૂલ ઉલુમ ઈદગાહ તથા છોટુબાવાની દરગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। હાંસોટમાં આવેલ દારૂલ ઉલુમ ઈદગાહ તથા છોટુ બાવાની દરગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી। ઈદનો તહેવાર મુસ્લિમ પર્વનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે અને બીજાની નફરત અને દ્વેષને ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે અને તેમની દ્વિધા દૂર કરે છે। આજના ઈદના તહેવારના પ્રસંગે વડીલો દ્વારા ઘરના નાના સભ્યોને નાની મોટી ભેટ પણ આપવામાં આવે છે, જેને ઈદી કહેવામાં આવે છે। આ પ્રસંગે હાંસોટ ખાતે આવેલ દારૂલ ઉલુમ ઈદગાહ તથા છોટુબાવાની દરગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી એકબીજાને ગળે લગાવી ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને શાંતિપ્રિય વાતાવરણમાં ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજબલ ગામના સરપંચે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી દલિત સમાજને અન્યાય કર્યો હોવાથી દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે।
खोजबल गामना सरपंचे पोताना होद्दानो दुरुपयोग कर्यो हतो तेमज दलित समाज ने अन्याय कर्यो हतो। आ अंगे विगते जोता खोजबल गामे रहता नटवरभाई कल्याण परमार ने मायावन सिफाड़ियानी कम्पाउंड वॉलनी दीवाल बनावा धारासभ्यनी ग्रांटनी मंजूरी मळी गई होवा छतां खोजबल गामना सरपंच नामे हसन शाह महमूद शाह दीवान दलित समाज साथे पक्षपात जातिवाद राखी दीवाल न बनावता नटवरभाई कल्याणभाई परमारे ग्राम पंचायत खोजबल तालुका पंचायत वागरा जिला पंचायत भरूच तेमज कलेक्टर ने लिखित में रजूआत करी हती परंतु खोजबल ग्राम पंचायत सरपंचे पोतानी સત્તાનો પાવર બતાવી દલિત સમાજને અન્યાય કરેલ છે જેથી નટવરભાઈ કલ્યાણભાઈ પરમાર તારીખ 20/4/2023 રોજ આ અમરનાથ ઉપવાસ પર બેસવાની લિખિત રજૂઆત કરતા વાગરાના તાલુકા વિકાસ અધિકારીએ નટવરભાઈ કલ્યાણભાઈ પરમારને લિખિતમાં રજૂઆત કરી હતી કે દિન 10માં તમારી કમ્પાઉન્ડ વોલની દિવાલ બનાવવામાં આવશે જેથી આ અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવું નહીં અને ખોજબલ ગ્રામ પંચાયતના સરપંચ સામે પંચાયત અધિનિયમની કલમ 57(1)ની કાર્યવાહી કરવા જણાવેલ છે જેથી ખોજબલ ગામે દલિત વિરોધી સરપંચ સામે સરકાર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચ પંથકમાં ઉમંગ અને ઉત્સાહના વાતાવરણમાં ઈદની થયેલી ઉજવણી। ભરૂચ પંથકમાં હર્ષ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઈદના પર્વની ઉજવણી કરાઈ। શ્રી પરશુરામ જયંતિ અને અખાત્રીજની ઉમંગભેર થયેલ ઉજવણી। બાઇક રેલી તેમજ મેડિકલ કેમ્પનું થયેલું આયોજન। અંકલેશ્વર ખાતે રમજાન ઈદની ઉત્સાહપૂર્વક માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઈ। ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી એકમેકની શુભેચ્છાઓ પાઠવી। ભરૂચ જિલ્લા એસપી ડોક્ટર લીના પાટીલ ઉપસ્થિત રહ્યા। હાસોટના વમલેશ્વર ખાતે 1.90 કરોડના ખર્ચે નવા રોડ અને સંરક્ષણ દિવાલ અને નાના પુલનું નિર્માણ થશે। નિર્માણ થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલા હસ્તે કરવામાં આવ્યું। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।